વડોદરામાં લૂંટની ઘટના સામે આવી છે અને આ પેટ્રોલ પંપ શૈલેષ મહેતાનું હોવાનું સામે આવ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત ખોડિયાર નગર પાસે આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને જપાજપી પર ઉતરી આવ્યા હતા. થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે 25 લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. પેટ્રોલ પંપની સિકલના 80-90 હજારની રકમ પણ લૂંટી લેવામાં આવી છે. કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના 3 સિકલીગરને ઝડપી લીધા હતા અને હરણી પોલીસને હવાલે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થયા હોવાનું પણ સામે આવ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટના ગુજરાતમાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આ નવા વેરિયન્ટના કુલ 36 કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. કોરોનાના JN1 વેરિયન્ટે ભારતમાં ચિંતા વધારી છે. દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો થતા વહીવટીતંત્રની સાથે હવે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. મંગળવાર સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા હતા, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે. તો કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેરળમાં નવા વેરિયન્ટના કારણે 2 લોકોના મોત થયા છે. તો ગઈકાલે કોરોનાથી ગુજરાતમાં 1 દર્દીનું મોત થયું છે, જે ચિંતાનો વિષય બન્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 529 નવા કેસો નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા હવે 4000ને પાર પહોંચી ગઈ છે. WFIના વિવાદ વચ્ચે રાહુલ ગાંધી કુસ્તીબાજોની વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે રેસલર સહિતની સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે વહેલી સવારે હરિયાણાના ગજ્જર જિલ્લામાં સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બજરંગના પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા હતા. છાસ કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તીની કારકિર્દીની શરૂઆત કરી હતી. અખાડામાંથી રાહુલની તસવીર પણ સામે આવી છે, જેમાં તેઓ કુસ્તીબાજો સાથે બેઠા છે. વૃદ્ધભૂષણના શરણસિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બજરંગ પુનિયા અને વીરેન્દ્ર બંને આ અખાડાથી શરૂઆત કરી હતી અને વિશ્વભરમાં આર્ય અખાડાથી તેઓ પ્રસિદ્ધ થયા હતા. ફરીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી છે. જી હા, કચ્છમાં પોતાનો કાફલો રોકાવીને ચાની કેટલી પર ચાની ચુસ્કી મારતા જોવા મળ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને સાદગી માટે જાણીતા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગી ફરી એકવાર જોવા મળી. સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં ચાની કેટલી પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા, જેનું વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાવડા જંકશન ખાતે સીએમએ પોતાનો કાફલો રોકાવીને ચાની કીટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. સીએમએ એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચાની કીટલીએ ચા પીતા જોઈને લોકો પણ તેમની સાદગી જોઈને અભિભૂત થયા હતા. આ વિડીયો વાયરલ થયા બાદ સૌ કોઈ લોકોએ કહ્યું કે કોમન મેનનો આ કોમન અંદાજ છે. અહીંયા સીએમએ લોકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. ચાઇની ચુસ્કી લેતા લેતા લોકોની સમસ્યા સાંભળી હતી. અમદાવાદની ખૂબસૂરતીમાં વધારો થવા જઈ રહ્યો છે. જી હા, એસપી રિંગ રોડ ને 6 લેન એસપી રિંગ રોડ બનાવવાની હાલ વિચારણા ચાલી રહી છે. શહેર ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ ને હવે 6 લેન બનાવવા માટેની વિચારણા ફરી એકવાર તેજ બની છે. ટ્રાફિકની સમસ્યાને જોતા અમદાવાદમાં ઓરડા દ્વારા સરદાર પટેલ રિંગ રોડ ને 4 માંથી 6 માર્ગનો કરવામાં આવશે. આ માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે અમદાવાદને એક બાજુથી બીજી બાજુ સુધી જોડતા સૌથી મહત્વપૂર્ણ એવા સરદાર પટેલ રિંગ રોડને 4 માંથી 6 લેનનો કરવા માટેની લાંબા સમયથી માંગ ચાલી રહી છે, જેમાં હવે તેના પર વિચાર શરૂ થયો છે અને એસપી રિંગ રોડને 6 લેન બનાવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એસપી રિંગ રોડની ટ્રાફિકની સ્થિતિના આધારે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જેના માટે આગામી 3 મહિનામાં ફિઝિબિલિટી રિપોર્ટ સબમિટ કરાશે. કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ છે જે જીવનમાં ઉપયોગી થાય તેવી યોજનાઓ છે, તેમાંની એક છે PM સ્વનિધિ યોજના,
જેની સહાય મેળવવા માટે વડોદરામાં લાંબી કતારો જોવા મળી હતી. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ ફંડમાંથી લારી ગલ્લા ખરીદવા અથવા તો કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય આપવામાં આવે છે, જેમાં પ્રથમવાર 10,000ની લોન મળે છે અને જેમ જેમ લોન ભરપાઈ થાય તેમ વધુમાં વધુ 50,000 સુધીની લોન લાભાર્થીઓને આપવામાં આવે છે. જેથી હાલ સલાટવાડા વિસ્તારમાં યુસીટીની ઓફિસ ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત મળતી લોનના ટોકન મેળવવા લાંબી કતારો લાગી હતી. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા મહાનગર દીઠ 10,000 લોકોને લોન આપવાનું લક્ષ્યાંક રખાયું છે, જેમાંથી વડોદરામાં 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને હજુ પણ ટોકન લેવા લોકો આવી રહ્યા છે. વડોદરા એમએસ યુનિવર્સિટીમાં 80 દિવસે પણ એટીકેટનું રિઝલ્ટ આવ્યું નથી, જેને લઈને વિદ્યાર્થી વિકાસ સંગઠને હેડ ઓફિસે વોલીબોલ રમી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં એટીકેટીની પરીક્ષા લેવાયાના 80 દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ જાહેર ન થતાં આજે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે આંદોલન કર્યું હતું અને ઝડપથી રિઝલ્ટ જાહેર કરવા માંગ કરી હતી. આંદોલનમાં હેડ ઓફિસ પર વિદ્યાર્થીઓએ વોલીબોલ રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી સંઘે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓ માટે બેરોજગારી ઊભી કરી રહી છે. આ ઉપરાંત આંદોલન કરવા જતા સમયે યુનિવર્સિટી વિજિલન્સ અંદર જવા ન દેતા વિદ્યાર્થી નેતાઓનું વિજિલન્સ સાથે ઘર્ષણ થયું હતું. રિઝલ્ટ જાહેર ના થતાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને નોકરી પ્રાપ્ત કરવામાં તેમજ અભ્યાસ અર્થે બહાર જવામાં તકલીફ પડી રહી છે. રાજધાની દિલ્હીમાં સ્થિત ઇઝરાયલના દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટને લઈને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તપાસ આદરી દીધી છે. ઘણા પુરાવા પણ એકત્ર કર્યા છે. હવે દિલ્હીમાં ઇઝરાયલ એમ્બસી પાસે થયેલા બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર વિસ્ફોટમાં કોઈ ઘાયલ થયા નથી હોવાની પુષ્ટિ થઈ છે. નવીનતમ માહિતી અનુસાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એનએસજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રિપોર્ટ તૈયાર કરી રહી છે. પોલીસના 1,000 સીસીટીવીની તપાસ કરી રહી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેને પકડવાનો પ્રયાસ પણ કરી રહી છે. આ સિવાય પોલીસ નજીકમાં લગાવાયેલા સીસીટીવીને પણ ચેક કરી રહી છે. ઇઝરાયલ દૂતાવાસ બહાર બ્લાસ્ટ બાદ મળેલા પત્રમાં અંગ્રેજીમાં બદલો વાળવા માટેનો પણ ઉલ્લેખ કરાયો છે. તો મહત્વનું છે કે સર ઉલ્લાસ રેઝિસ્ટન્સ નામના એક જૂથે આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે.